દેશમાં નરેન્દ્ર મોદી સરકારના 3 કાર્યકાળ દરમિયાન અદ્ભુત વિકાસ થયો છે, જેમાં નોકરી કરતા લોકો માટે ઘણા સારા કાર્યો પણ થયા છે. નોકરી કરતા લોકોના હિત માટે મોદી સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ શરૂ કરી છે. એક ટ્વિસ્ટ સાથે યુનિફાઈડ પેન્શન સ્કીમ અથવા યુપીએસને મોદી સરકાર દ્વારા પરિપૂર્ણ કરવામાં આવેલી પેન્શન પ્રોમિસ તરીકે ગણવામાં આવે છે. જૂની પેન્શન સ્કીમ રાજ્ય સરકારોને બાંયધરીકૃત ચૂકવણીની ઓફર કરીને નાદાર કરવાની ક્ષમતા ધરાવતી હતી. યુપીએસને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. યુપીએસ ભૂતકાળની નાણાકીય મુશ્કેલીઓને ટાળે છે, જ્યાં સરકારો તેમની જવાબદારીઓ પૂરી કરવા માટે સંઘર્ષ કરતી હતી, જેના કારણે સામાજિક કલ્યાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આવશ્યક સેવાઓ માટે ભંડોળનો અભાવ હતો. ફોર એક્ઝામ્પલ, માય વાઇફ ઇઝ અ ડોક્ટર, શી વુડ બી ગેટિંગ અ બેઝિક પે ઓફ 1 લાખ રૂપિયા. સો ધેટ 1 લાખ બીકમ્સ હર બેઝિક પે, એન્ડ ધેન યુ હેવ અ ડિયરનેસ અલાઉન્સ વિચ ઇઝ ઇન્ડેક્સેશન. ઇન્ડેક્સેશન ઇઝ નથિંગ એલ્સ બટ inflation adjustment of that 1 lakh. So first year when she suppose gets it, suppose she retires this year, and if she was in the old pension scheme, she would probably, suppose her basic pay is 1 lakh, then she would get a 1 lakh rupee plus 50% DA, which is applicable as on date. Right. So she would get 1.5 lakh rupees as pension. જૂની પેન્શન યોજનાનો કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો દ્વારા ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો. જૂની પેન્શન યોજના એક ટિકિટ ટાઈમ બોમ્બ હતી. વાસ્તવમાં તે 80, 90 અને 2000ના દાયકાના પ્રારંભમાં ઘણા રાજ્યોને નાણાકીય પતનના આરે લાવી છે. યુપીએસ અલગ છે અને તે એક સારી રીતે સંતુલિત અભિગમ છે, જે સરકારની કાર્ય કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વગર પેન્શન સુરક્ષિત કરે છે અને તેની ખાતરી આપે છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ નાણાકીય જવાબદારી નિભાવતા સમયે કર્મચારીઓની ચિંતાને દૂર કરે છે. આ નવી સિસ્ટમ હેઠળ સરકાર અને કર્મચારીઓ બંને પેન્શન ફંડમાં ફાળો આપે છે, જેનાથી એક ટકાઉ મોડલ બને છે, જે રાષ્ટ્રના ઇકોનોમિકલ હેલ્થને જોખમમાં મૂક્યા વગર સુરક્ષા આપે છે. આ યોજના નાણાકીય સર્વસમાવેશકતા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મોદી સરકારની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. યુપીએસ અન્ય કલ્યાણકારી પહેલોને પૂરક બનાવે છે, જેમ કે પ્રધાનમંત્રી જનધન યોજના, જેણે બેન્કિંગને બેન્કિંગ વિનાના લોકો સુધી પહોંચાડ્યું છે, અને આયુષ્યમાન ભારત યોજના લાખો લોકોને આરોગ્ય વીમો પ્રદાન કરે છે. UPS is being done for central government employees, which are 67 odd lakhs or something of that kind, which are there. Then there would be state government employees, maybe another 80, 90 lakhs. So you are talking about maybe 1.5 crore people at max when we are talking about this out of the 140 crores that we have, right? So, so first of all, it is, as far as UPS is concerned, ભારતનું કદ અને વિવિધતા એવી પેન્શન સિસ્ટમની માંગ કરે છે, જે ફ્લેક્સિબલ અને વિશ્વસનીય બંને હોય. યુપીએસ શાસનની નાણાકીય વાસ્તવિકતાઓ સાથે નિવૃત્ત લોકોના હિતોને સંતુલિત કરીને આ હાંસલ કરે છે. તે નાગરિકો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે આર્થિક સ્થિરતા જાળવવાની મોદી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ ભારતમાં પેન્શન સુધારા માટે વિચારશીલ અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે. તે સરકારી કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા વિશે હોવાની સાથે સાથે રાષ્ટ્રના નાણાકીય સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા વિશે પણ છે. જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે, તેમ તેમ આ સંતુલન જાળવવામાં યુપીએસ નિર્ણાયક ભૂમિકા ભજવશે.